ઊંચું ઝરણા સૌથી મોટી ખબરની સાથે શરૂઆત કરીએ. તાપી પાવર રિવર લિંક યોજના ગુજરાત માટે સ્થગિત કરી દેવામાં આવી છે. કેન્દ્ર સાથે આદિવાસી વિસ્તારના સાંસદ અને ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ બેઠકમાં હાજર રહ્યા. નિર્મલા સીતારમણ તથા ગજેન્દ્ર શેખાવત સાથે થઈ હતી આ બેઠક. ઉલ્લેખનીય છે કે આ મુદ્દે હોબાળો થયો હતો, લગાતાર વિરોધ કરવામાં આવી રહ્યો હતો આદિવાસીઓ દ્વારા, અને આખરે તાપી પાવર રિવર લિંક યોજના ગુજરાતમાં સ્થગિત કરી દેવામાં આવી છે. આ અંગે કેન્દ્ર સાથે આદિવાસી વિસ્તારના સાંસદ અને ધારાસભ્યોની બેઠક પણ યોજાઈ હતી. આ બેઠકમાં ખુદ અમિત શાહ પણ હાજર રહ્યા હતા, સાથે નિર્મલા સીતારમણ અને ગજેન્દ્ર શેખાવત પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. આ અંગે વધુ વાત કરવા માટે અમારી સાથે આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ જોડાઈ રહ્યા છે, તેમની સાથે વાત કરીશું. નરેશભાઈ, આપે ખાતરી આપી હતી અને વિધાનસભા સત્ર દરમિયાન એક પ્રેસ કોન્ફરન્સ કરીને પણ આપણે જણાવ્યું હતું કે આદિવાસીઓના હિતમાં જે નહીં હોય તે નિર્ણય ક્યારેય નહીં લેવાય, અને હવે તેનું પરિણામ પણ આ નિર્ણય થકી દેખાઈ રહ્યું છે. જાણવા માંગે છું કે આખરે આ નિર્ણય કેવી રીતે લેવાયો, બેઠકમાં શું ચર્ચા થઈ? અમે શરૂઆતથી જ જી અમારા આદિવાસી સમાજના આગેવાનો કે અન્ય અમારા ભાઈ બહેનોને અમે ખાતરી આપતા આવેલા હતા. જી જી, કે આ યોજના ખૂબ વર્ષો જૂની છે, કોંગ્રેસના વખતની યોજના છે. પરંતુ આ વખતે જ્યારે બજેટ ની અંદર એની ચર્ચા થઈ હોય, આ યોજના ફક્ત એક ગુજરાત પૂરતી યોજના નથી, અન્ય રાજ્ય સાથે જોડાયેલી યોજના હતી. અમે વારંવાર કહ્યું છે કે જ્યાં સુધી રાજ્ય સરકાર સહમતિ નહીં આપે ત્યાં સુધી કોઈ પણ દિવસ કેન્દ્ર સરકાર આ યોજનાને આગળ ધપવા દેતી નથી. પરંતુ તેમ છતાં કોંગ્રેસના આગેવાનો અને અન્ય કેટલાક સંગઠનો 2022 ને ધ્યાનમાં રાખીને જે રીતે આંદોલન કરીને જે રીતે મુદ્દો એ લોકોએ ઉછાળ્યો અને કેટલાક લોકો ગેરમાર્ગે પણ દોરાયા, પરંતુ જે રીતે અમે ખાતરી આપેલી હતી એ પ્રમાણે ગઈકાલે પણ અમે પ્રેસ કોન્ફરન્સ કરી વલસાડ ની અંદર, બચાવ સમિતિના આગેવાનો પણ બોલાવેલા હતા, અને આજે અમે અમારા નક્કી થયેલા કાર્યક્રમ મુજબ, આમ તો અમે ઘણા દિવસ પહેલા જ હતા પણ પરંતુ બજેટ સત્ર ચાલતું હતું અને અમારા અમિતભાઈને પણ મળવાનું હતું એટલે કેટલાક એમના પણ કામના કારણે, પરંતુ આજે મને કહેતા આનંદ થાય છે કે આદરણીય સી આર પાટીલ સાહેબની આગેવાનીમાં અમે મંત્રીશ્રીઓ, પૂર્વ મંત્રી શ્રી ગણપતભાઈ, અમારા તમામ એમપીઓ, ધારાસભ્ય, ટ્રાઇબલ એટલે બધા ટ્રાઇબલ આગેવાનો અમે આજે અમિતભાઈ સાહેબને પણ મળ્યા હતા, આદરણીય આપણા નિર્મલાજીને પણ મળ્યા હતા, અને સિંચાઈ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતજીને પણ મળ્યા હતા, અને ખૂબ લાંબી ચર્ચા થયા પછી શરૂઆતથી જ ભારતીય જનતા પાર્ટી આદિવાસીના હિતમાં આ યોજનાને આગળ વધવા દીધી નથી. એ જ રીતે આજે પણ ચર્ચાના અંતે ખૂબ સારો નિર્ણય લઈને આ યોજના ગુજરાત પૂરતી સ્થગિત કરવામાં આવી છે. જી નરેશભાઈ, આદિવાસીઓનો જે વિરોધ હતો અને ત્યારબાદ આપના દ્વારા ખાતરી પણ ચોક્કસથી અપાઈ હતી કે હિતમાં જ નિર્ણય લેવાશે, સ્વાભાવિક છે કે તેઓનું કંઈ અહિત નહીં થાય તેવી ખાતરી આપે આપી હતી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન. તો આજે જે બેઠક યોજાઈ તેમાં કયા કયા મુદ્દાઓ જે છે તે પ્રસ્તુત કરવામાં આવ્યા હતા અને જેના કારણે હવે આ યોજના ગુજરાત માટે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો? ખાસ કરીને કોઈ પણ આ મેં પહેલેથી કહ્યું છે કે આ યોજના કોંગ્રેસના શાસન વખતથી ચાલતી આવી છે. જી જી, અને આ યોજના અન્ય રાજ્યની 31 જેટલી નદીઓને જોડવા માટેની આ યોજના છે. અમે પણ આ યોજનાને ખૂબ સારી રીતે સમજ્યા છે. જી, યોજનાથી ફાયદા જ હોય છે, પરંતુ જ્યારે આદિવાસી વિસ્તારની લોકો પાસે ઓછી જમીન હોય, નાના માણસ હોય અને જ્યારે વિસ્થાપિતનો પ્રશ્ન આવતો હોય ત્યારે સ્વાભાવિક રીતે આદિવાસી સમાજને પણ ચિંતા કરવી પડે, અને આદિવાસી સમાજની ચિંતા આદરણીય નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી આદિવાસીઓના હિતમાં નિર્ણય લેવામાં આવે છે. નરેશભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આદિજાતિ મંત્રી નરેશ પટેલ અમારી સાથે હતા. મહત્વપૂર્ણ નિર્ણય, જો કે કોંગ્રેસે માત્ર વિધાનસભા ચૂંટણી નજીક આવતી હોવાને કારણે આ મુદ્દો ઉછાળ્યો હોવાનું નરેશ પટેલનું કહેવું હતું. તેમનું કહેવું હતું કે કોંગ્રેસે માત્ર પોતાના ફાયદા માટે આદિવાસીઓને ભડકાવ્યા. અને સમાચારો, આમ આદમી પાર્ટી છોટુ વસાવાની બીટીપી સાથે ગઠબંધન કરશે તો ભિલિસ્તાન લાયન્સ એના વિરોધ કરશે.
भिलिस्तान लायन सेना प्रमुख साहिद मंसूरी आरोप लगाव्यो के छोटू वसावा और महेश वसावा परिवारवाद चलावी रहा छे। गंभीर आरोप लगावता मंसूरीए कह्युं के वसावाए आदिवासीओ साथे अन्याय कर्यो छे। उजड़ियातियोना जमीनो पड़ावी लीधी छे अने मुस्लिमोनी मस्जिदो वेरान करीने तेओनी जमीनो पड़ावी होवानो पण आरोप तेओए छोटू वसावा पर लगाव्यो। तो भिलिस्तान लायन सेना समग्र गुजरात नी अंदर महाराष्ट्र मध्यप्रदेश अने राजस्थान नी अंदर आम आदमी पार्टी विरुद्ध देखावो करशे अने पोतानो विरोध नोंधावशे। छोटूभाई वसावा महेशभाई वसावा के जेओ परिवारवादना लीधे पूरा गुजरातमां प्रख्यात छे अने पोतानी कुर्सीओ परिवारवादना लीधे जाळवी राखेल छे। आदिवासीओनुं शोषण करेल छे। उजळियाट वर्गनी जमीनो पड़ावीने तेमने शहेरो तरफ पलायन करावी छे। राष्ट्रीय संयोजक अरविंद केजरीवाल साथे बीटीपी धारासभ्य महेश वसावाए मुलाकात करी। ईसुदान गढ़वी सहित नेताओं साथे अही बन्ने पार्टी वच्चे आगामी विधानसभा चूंटणी में गठबंधन ने लईने विगतवार चर्चा थई होवानुं मानवामां आवी रह्युं छे। एक तरफ आंदोलन करी कांग्रेस आदिवासी साथे होवानुं देखाड़वा मथी रही छे तो बीजी तरफ आदिवासी विस्तार में 2017 में तेमनी साथीदार रहेली बीटीपी कांग्रेसना हाथमां सरकी रही छे। अगाउ शनिवारे गुजरात आपना प्रदेश प्रमुख गोपाल इटालिया ईसुदान गढ़वीए छोटू वसावा अने महेश वसावा साथे बैठक योजी हती अने बन्नेने आपमां जोड़ावा आमंत्रण आप्युं हतुं। छोटू वसावा बे दिवस पहला स्पष्ट करी चुक्या छे कि आवती चूंटणी में तेओ कांग्रेस नी साथे नहीं ज लड़े। गठबंधन वगैरह लड़सू कांग्रेस बराबर केम के ते वक्त कांग्रेसे जे गठबंधन नी वात करी 8 सीटों जे अमने आपेली ए अमारी साथे रिया ज नथी एटले ए माणसो बिलकुल विश्वास पात्र नथी एमना पर अमे विश्वास राखता भी नथी अने 2022 नी चूंटणी बे जग्याए नहीं अमे घणी जग्याए जीतवाना छे। आम आदमी पार्टी सत्ताधारी भाजपने टक्कर आपवाना सपना जोई रही छे। जो कि बीटीपीनुं प्रभुत्व दक्षिण गुजरातना 3 जिल्लाओमां छे एवामां भविष्यमां केवा समीकरणो रचाशे अने कोने फायदो थशे तेना पर सौनी मीट मंडायेली छे। ब्यूरो रिपोर्ट न्यूज 18 गुजराती। આ તરફ નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ લઈને પડી છે વધુ એક મુદ્દત। અત્યાર સુધી સમાજના સહારે બેઠેલા ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ હવે સર્વેના આધારે રાજનીતિમાં પ્રવેશનો નિર્ણય કરશે। લગભગ એપ્રિલના મિડમાં કે એપ્રિલ થર્ડ વીકની અંદર અમને અહેસાસ છે કે એપ્રિલ મધ્ય અથવા ત્રીજું અઠવાડિયું આજે ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે જાહેર કરેલી નવી તારીખ। અગાઉ 20 માર્ચથી 30 માર્ચ સુધીમાં રાજકારણમાં પ્રવેશને લઈને નિર્ણય લેવાશે એવી જાહેરાત કરનાર નરેશ પટેલ સોમવારે મીડિયા સમક્ષ આવ્યા અને કહ્યું કે સર્વે ચાલી રહ્યો છે જેના આધારે તેઓ રાજકારણમાં પ્રવેશવાનો નિર્ણય કરશે। એક અમારું નેટવર્ક છે કોલધામનું, એ નેટવર્ક જિલ્લા જિલ્લાથી તાલુકા તાલુકાથી ગામડા સુધીના નેટવર્ક છે। એમાં એક જિલ્લા કન્વીનર હોય પછી તાલુકા કન્વીનર ગામના કન્વીનર એની નીચે સમિતિ હોય છે। આ સમિતિઓ ઘરે ઘરે જઈ અને એક આ વાત પહોંચાડે છે કે આવી વાત ચાલી રહી છે કોલધામની, તો નરેશભાઈ નો વિચાર છે અથવા તો કોલધામના અમુક મિત્રોનો વિચાર છે તો નરેશભાઈને આમાં આગળ વધવું જોઈએ કે નવું થવું જોઈએ। નરેશ પટેલે વધુમાં કહ્યું કે ત્રણેય પાર્ટીના નેતા મારા સંપર્કમાં છે, સેવા કરવા રાજકારણમાં જોડાવું અમુક અંશે જરૂરી છે। તેમણે કહ્યું કે પોતે રાજકારણમાં જોડાશે તો ખોડલધામ ટ્રસ્ટનું પ્રમુખ પદ છોડી દેશે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। હવે સપના જોવા પણ તમને મોંઘા પડી શકે છે। સામાન્ય માણસનું એકમાત્ર સપનું એટલે ઘરનું ઘર, પરંતુ હવે ઘરના ભાવ પણ આસમાને પહોંચવાના છે। ઘરના ઘરનું સપનું હવે સપના સમાન જ થઈ જશે। જો તમે રાજકોટ પોતાનું ઘર લેવા આમથી તેમ ધક્કા ખાઈ રહ્યા છો તો તમારા ખિસ્સા પર હવે બોજ વધવા જઈ રહ્યો છે। મકાનના ભાવમાં 10% વધારો થવા જઈ રહ્યો છે। 2 વર્ષમાં વધ્યા કાચા માલના ભાવ, કાચા માલના ભાવમાં 30% થી 90% વધારો, એક બેગ સિમેન્ટના ભાવમાં 36% વધારો, એક ટન રેતીના ભાવમાં 33% વધારો, એક ટન કપચીના ભાવમાં 29% વધારો, એક કિલો સ્ટીલના ભાવમાં 71% વધારો, ટાઇલ્સના ભાવમાં 35% વધારો,
दरवाजाना भावमां 20% वधारो, इलेक्ट्रिक वायर अने स्विचना भावमां 90% वधारो। काचा मालना भाव वधता बिल्डर एसोसिएशने मकानना भाव वधारानो निर्णय कर्यो छे, जेने लईने घरना घरनुं सपनुं पूर्ण करवुं 2 એપ્રિલથી વધુ મુશ્કેલ બનશે। સદાનો મતે 500 બિલ્ડરની હાજરીમાં અમે લોકોએ આ ઠરાવ કર્યો છે, નક્કી કર્યું છે અને 2 એપ્રિલથી અમારો આ ભાવ વધારો લાગુ થવાનો છે। કાચા માલના ભાવ વધવા પાછળ ઘણા બધા પરિબળો જવાબદાર છે, જેમાં કોરોના અને રશિયા યુક્રેન યુદ્ધ મહત્વના છે। વર્તમાન પરિસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં થઈ રહેલી હાલકડોલકની અસર રાજ્યના રિયલ એસ્ટેટ પર પણ જોવા મળી રહી છે। આમ જોવા જોઈએ તો આ માત્ર ઘર મોંઘા થયા નથી, પરંતુ સામાન્ય માણસના સપના મોંઘા થયા છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો આ સાથે સમાચારોમાં હાલ રોકાઈશું બ્રેક માટે। વેલકમ બેક। આઠ કલાક પીડતી વીજળી ન મળવા મુદ્દે ઉત્તર ગુજરાતના ખેડૂતો આક્રમક છે। વીજળી માટે દિયોદરમાં ખેડૂતોએ ભૂવા ધુણાવ્યા। આ દ્રશ્યો દિયોદરના છે, જ્યાં પૂરતી વીજળી માટે રમેલ યોજાઈ। જેમાં ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરી તથા અન્ય ખેડૂતોએ ધૂણીને સરકાર સમક્ષ 8 કલાક વીજળીની માંગ કરી। સતત 6 દિવસથી અહીં વીજળી મુદ્દે આંદોલન ચાલી રહ્યું છે। કોંગ્રેસના પાલ આંબલિયા ઉપરાંત સ્થાનિક ધારાસભ્યો પણ ખેડૂતોના સમર્થનમાં આવી ચૂક્યા છે। ત્યારે રમેલ દરમિયાન ભુવાજીએ ગાંધીનગર કૂચની હાંકલ કરી। આ તરફ ડીસામાં મંજૂરી વિના UGVCL કચેરી બહાર ધરણા કરી રહેલા ભારતીય કિસાન સંઘના આગેવાનોની પોલીસે અટકાયત કરી। વીજ સંકટ મુદ્દે ચર્ચા માટે રાજ્યના ઉર્જામંત્રી કનુ દેસાઈ મંગળવારે ભારતીય કિસાન સંઘના 5 સભ્યો સાથે બેઠક યોજશે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। વડોદરામાં એક નશામાં ધૂત પોલીસકર્મીએ સર્જ્યો ટ્રિપલ અકસ્માત। નિઝામપુરાના મહેસાણા નગર સર્કલ પાસે નશામાં ધૂત પોલીસકર્મીએ બે એક્ટિવા અને એક રિક્ષાને અડફેટે લીધી। પ્રત્યક્ષદર્શીઓના કહેવા પ્રમાણે ગાડી ચલાવનાર ફૂલ પીધેલી હાલતમાં હતો, પરંતુ તે પોલીસકર્મી હોવાને કારણે સમગ્ર મામલા પર ઢાંક પીછોડો કરાઈ રહ્યો છે। ફતેગંજ પોલીસે અકસ્માત સર્જનાર પોલીસકર્મીની અટકાયત તો કરી છે, પરંતુ ગાડીમાં પડેલી દારૂની બોટલો સગેવાગે કરવાનો પ્રયાસ કરાયો છે। લોકોનો આક્ષેપ છે કે આરોપી પર કાર્યવાહી કરવાની જગ્યાએ પોલીસે ભોગ બનનારનો મોબાઈલ જ જપ્ત કરી દીધો। લોકોનો સવાલ છે કે શું પોલીસ કોઈ ગુનો કરે તો તે ગુનો નથી? કેમ આરોપીને પોલીસકર્મીને બચાવવા ભોગ બનનાર પર દાદાગીરી કરવામાં આવે છે? તો એને ડાયરેક્ટ છે ને બે અંકલ આંટીને ઉડાવી દીધા, બંધ સિગ્નલ હતું તો પછી પેલો થેચીને લઈ આવ્યો ને એના પછી પછી રોત્યા એની બીજી સેકન્ડ એને મને અર્પણમાં લીધો, તો મારી એક્ટિવા ને મને પછી પેલા રિક્ષાવાળા સાથે રહીને પછી દિવાડે સાથે અથડાઈ ગયો ને ફૂલ પીધેલી ગ્રાન્ટ હાલતમાં હતો, એના પાસેથી બોટલ બધું મળ્યું છે, એનો વિડીયો પણ અમે બનાવ્યો છે। મારી સીધી રિક્ષાને પાછળની સાઈડમાં ઠોકીને અને મને આખો ઉછાળી દીધો અને રિક્ષા સાથે ખેંચીને સીધી ડિવાઈડરમાં રિક્ષા જોડે લઈ ગયા છે, મને પગમાં વાગી ગયું છે। ગાડીમાંથી મને ડ્રિંક મેં જોઈ હતી પણ અત્યારે હાલમાં ડ્રિંક છે, દારૂની એક બોટલ મેં જોઈ છે અને ગ્લાસ જોયા છે। જે મારો ભાઈ વિડીયો એ કરવા ગયો તો સાહેબે અંદર મોબાઈલ લઈ લીધો છે, જપ્ત કરી લીધો છે। અને હવે સમાચારના અંતમાં જોઈએ દેશના મોટા શહેરોનું હાલનું તાપમાન। વેધર રિપોર્ટ સ્પોન્સર્ડ બાય મેંગો એર કુલર, ઇન ગરમીઓ મેં ઘર લે આય મેંગો એર કુલર વાલી ઠંડક।